વડોદરામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ મથકે નોંધાઈ છે। વડોદરામાં રહેતી એક પરિવારની ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીની ટ્યુશનમાંથી છૂટ્યા બાદ આવતી હતી તે વખતે મોહિન પઠાણ નામનો વિધર્મી યુવક તેને ઘરે લઈ જઈ તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યો હતો। आरोपी मोहिन पठाण पीड़िता विद्यार्थिनी ना घर पासे गैरेज में काम करे छे। तेणे फेसबुक पर सगीरा साथे मित्रता बांधी आर्यन ना नामनी ओळख आपी हती। अल्लाह जिहादनी घटनामां पोलीसे गुनो दाखल करी आरोपी मोहिनी धरपकड़ करी कायदेसरनी कार्यवाही हाथ धरी छे। मोहिन जे छे मोहिन पठाण ए तांदळजा विस्तारमां रहे छे, अहींया गड़ी एना परिवार साथे रहे छे अने आ जे दीकरीना संपर्कमां आव्यो ए मैं आपने अगाउ जणाव्युं ए प्रमाणे એ ગેરેજમાં કામ કરે છે અને નજીકમાં આ જે દીકરી છે એના ફાધરની દુકાન છે। એ ફરિયાદમાં એ વસ્તુનો ઉલ્લેખ છે અને એ બાબતે વિગતે તપાસ કરવામાં આવશે। ફરિયાદ મુજબ એવું છે કે એને એની મિત્ર છે અને લઈને આવ્યો છે। હવે પપ્પા મમ્મીને આપણે સંપર્ક કર્યો છે, એ લોકોને બોલાવ્યા છે પૂછપરછ માટે। હજી ગત રાતનો બનાવ છે, આરોપીની કસ્ટડી મેળવી લીધી છે અત્યારે। હજી જે મેડિકલ મતલબ જે દીકરી છે ભોગ બનનાર એની સારવારની ને બધી પ્રક્રિયા ચાલુ છે। રિસેન્ટલી હમણાં જ મેં તપાસ સંભાળી છે અને તપાસ દરમિયાન જે કોઈ પણ તથ્યો આવશે એ આપની સમક્ષ મૂકવામાં આવશે। ફરી એકવાર કહું છું કે જસ્ટ તપાસમાં અમે આરોપીને મેળવી લીધો છે, જે પ્રોસિજરના ભાગરૂપે દીકરીની મેડિકલ સારવારને એ બધી પ્રક્રિયા ચાલુ છે। અન્ય જે કોઈના પણ નામ આવ્યા છે એમનો રોલ શું છે, એ મિત્ર તરીકે જે છોકરી છે એની બહેનપણી છે એનો કોઈ ગુનાહિત રોલ નથી, તો એમને જે પ્રમાણે સાક્ષીમાં મૂકવામાં આવશે અને ક્યાંય પણ કોઈનો ગુનાહિત રોલ જણાશે તો એમને ચોક્કસપણે આરોપીમાં લેવામાં આવશે।